ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો બાલગોકુલમ શૈક્ષણિક સંકુલમાં આપનું સ્વાગત છે તો આપણે કોમ્પ્યુટર પરિચયમાં ચેપ્ટર નંબર પહેલું જેનું નામ હતું કોમ્પ્યુટર પરિચયમાં ક્યાં સુધી અભ્યાસ કર્યો હતો લાસ્ટ લેક્ચરમાં તો કે લાઇબ્રેરીઝ બરાબર ચેપ્ટર નંબર બીજું સ્ટાર્ટ કર્યું હતું એમાં આપણે વિન્ડોઝ ફાઇલ અને ફોલ્ડર એમાં આપણે બધી ફાઇલો જોઈ હતી પછી ફોલ્ડર જોયા હતા કે કયા ફોલ્ડરને કયું શું કહેવાય ન્યૂ ફોલ્ડર પછી એક ફાઇલની અંદર અન્ય સબ ફોલ્ડર આવે પછી બધી લાઇબ્રેરી વિશે અભ્યાસ કર્યો હતો તો કઈ કઈ લાઇબ્રેરી હતી મિત્રો તો પહેલી હતી ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરી બીજી પિક્ચર્સ લાઇબ્રેરી ત્રીજી મ્યુઝિક લાઇબ્રેરી અને ચોથી વિડીયો લાઇબ્રેરી હવે એના પછી મિત્રો આપણે લાઇબ્રેરી ખોલવા માટે કેવી રીતે કેવી રીતે આપણે લાઇબ્રેરી ખોલી એની એના સ્ટેપ એટલે કે આપણે પ્રેક્ટિકલ લેક્ચર્સ થોડા જોવાના છે પણ અત્યારે આપણા કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિને કારણે તમે લોકો સ્કૂલ પર આવી શકતા નથી એટલે આપણે આ પણ થિયરી દ્વારા સમજવાનું છે જ્યારે ત્યારે આપણી સ્કૂલ ચાલુ થશે ત્યારે આ બધા આપણે પ્રેક્ટિકલ લેક્ચર કરીશું ત્યાં સુધી આપણે એક વખત એને થિયરીમાં સમજી લઈએ તો મિત્રો લાઇબ્રેરી ઓપન એટલે કે લાઇબ્રેરી ખોલવા માટે કયા કયા બટન ઉપર કેવી રીતે ક્લિક કરવું એના તમને સ્ટેપ આપેલા છે તો પહેલું જુઓ ટાસ્ક બાર ટાસ્કવાર એટલે જે આપણે વિન્ડોઝની આપણી ઓપરેટિંગ સિસ્ટમ હોય એમાં જે લાસ્ટ જે સ્ક્રીન દેખાતી હોય આપણને બરાબર જે વિન્ડો આપણે ઓપન કરી હોય એમાં જે છેલ્લે આપણને લાઈન દેખાતી હોય એના ઉપર જો તમને સ્ટાર્ટ બટન આપ્યું હશે જ્યાં તમને ચિત્રમાં મેં જેમને ઝૂમ કરીને જ્યાં બતાવ્યું એ તમને ચિત્રમાં જે દેખાય છે બાજુમાં કાઉન્સમાં લખેલું છે સ્ટાર્ટ બટન બરાબર એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આવી સ્ક્રીન દેખાશે આ જ્યાં સ્ટાર્ટ મેનુની આખી તમને સ્ક્રીન દેખાય છે એવી તમને સ્ક્રીન દેખાશે સ્ટાર્ટ મેનુ ઉપર સૌ પ્રથમ તમારે ક્લિક કરવાનું છે એટલે મેનુ ઓપન થશે ત્યારબાદ જમણી બાજુ એટલે કે જે આ બ્લેક કલરની બાજુ તમને દેખાય છે એ બાજુ તમને લાઇબ્રેરી જોવા મળશે જો તમને છગડિયો કાઉન્સ કરી અને એરો કરી અને લખેલું બધું છે કે લાઇબ્રેરી બરાબર એ બધી લાઇબ્રેરી જોવા મળશે ડોક્યુમેન્ટ છે પિક્ચર્સ છે મ્યુઝિક છે એ ત્રણેય શું છે તો કે એ ત્રણેય લાઇબ્રેરી છે બરાબર તો આપણને સ્ટાર્ટ મેનુ ઓપન થાય એટલે એની ડાબી બાજુ આપણને લાઇબ્રેરી દેખાય છે ડોક્યુમેન્ટ્સ પિક્ચર્સ અને મ્યુઝિક પછી ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરી પર તમે ક્લિક કરો એટલે તમને વિન્ડો જોવા મળશે કેવી વિન્ડો જોવા મળશે તો જુઓ પાછળ પેજ ફેરવો મિત્રો આવી તમને વિન્ડો જોવા મળશે સૌ પ્રથમ તમારે સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ મિત્રો તમને જે ડાબી સાઈડમાં બધી લાઇબ્રેરીનું લિસ્ટ બતાવ્યું ડોક્યુમેન્ટ્સ પિક્ચર્સ મ્યુઝિક એમાં તમે ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરી ઉપર ક્લિક કરો એટલે આ તમને જે અત્યારે વિન્ડો સ્ક્રીન ઉપર દેખાય છે એવી વિન્ડો તમારી ઓપન થશે હવે એ વિન્ડોને જોઈએ કે એમાં આપણે કયા બટનને કેવી રીતે ક્લિક કરવાનું છે અને કેવી રીતે આપણે લાઇબ્રેરી ઓપન કરી શકીએ તો જુઓ સૌ પ્રથમ તમને શું આપ્યું છે તો કે એડ્રેસ બાર બરોબર જો આ લાઇબ્રેરી અને ડોક્યુમેન્ટ્સ એવું બતાવ્યું છે અને ત્યાં તમને એરો કરે બતાવ્યો છે ને એમાં લખ્યું છે એડ્રેસ બાર એડ્રેસ બાર એટલે કે આપણે લાઇબ્રેરી એટલે કે આપણે ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરી ઓપન કરી બરોબર એ આપણને ઉપર એડ્રેસ બાર ઉપર દેખાય કે આ ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરી તમે ઓપન કરી છે પછી એના બીજા નંબર ઉપર એની જે નીચેની લાઈન છે જેમાં ફાઇલ એડિટ વ્યૂ ટૂલ્સ હેલ્પ આ બધા મેનુ આવેલા છે જે તમને એરો કરી અને સૌથી પહેલો જ એરો બતાવ્યો છે મેનુ બાર બરાબર આ બધા તમને મેનુ દેખાય છે સ્ક્રીન ઉપર પછી ત્યાર પછી છે ટૂલ બાર ત્રીજા નંબરનો એરો છે જે તમને બધા ટૂલ બતાવ્યા છે ઓર્ગેનાઇઝ શેર વિથ બન અને ન્યૂ ફોલ્ડર આ બધા જે તમને બતાવ્યા છે એ ટૂલ બાર છે બરાબર અને સૌથી જે લાસ્ટ એરો છે લાઇબ્રેરી પેન બરાબર છે એમાં ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરી અને પછી એની અંદર બધા ફોલ્ડર ફાઇલ એ બધું બતાવ્યું છે એ આખો જે પોર્શન તમને દેખાડ્યો છે એ લાઇબ્રેરી પેન છે પછી નીચે મિત્રો આપણે જોશું તો નીચે આપણને નેવિગેશન પેન બતાવ્યું છે સૌથી પહેલો એરો બરાબર કે જે આપણે જમણી બાજુમાં દેખાય છે એ આખું નેવિગેશન પેન છે પછી આપણને નીચે જે બીજો એરો બતાવ્યો છે એ ડિટેલ્સ પેન છે બરાબર અઢાર આઇટમ્સ એવું જે લાઈનમાં લખેલું છે એ ડિટેલ્સ પેન છે અને પછી આપણને જે લાસ્ટ એરો બતાવ્યો છે કે જે આપણને આ બધું છગડ્યો કાઉન્ટ કે ટેક્સ્ટ બ્રાઇડ બ્રાઇડી લિસ્ટ ધ ટાઈગર વર્ડ આર્ટ આ બધી ફાઇલોનું લિસ્ટ આપણને બતાવ્યું છે બરાબર મિત્રો તો આવી વિન્ડો આપણને દેખાશે આપણે ડોક્યુમેન્ટ લાઇબ્રેરી ઉપર ક્લિક કરશું ત્યારે પછી એના પછી મિત્રો આવે છે લાઇબ્રેરી વિન્ડો તો લાઇબ્રેરી વિન્ડો એટલે કે એડ્રેસ બાર તે તમે ખોલેલી લાઇબ્રેરીનું એડ્રેસ દર્શાવે છે બરાબર અલગ ફોલ્ડર કે લાઇબ્રેરી કે અગાઉના ફાઇલ અથવા ફોલ્ડર પર પાછા જવા તથા નેવિગેટ કરવા માટે એડ્રેસ બારનો ઉપયોગ કરો આ ચિત્રમાં એડ્રેસ બાર એટલે કે લાઇબ્રેરીઝમાંથી જે તમને જે ડોક્યુમેન્ટ્સ બતા દર્શાવે છે એનો અર્થ એ છે કે લાઇબ્રેરીઝમાં ડોક્યુમેન્ટ સંગ્રહાયેલા છે એડ્રેસ બાર ઉપર આપણને આ લાઇબ્રેરી વિન્ડોનું પહેલાં આપણને સ્ક્રીન દ્વારા એ બતાવ્યું કે કઈ જે આ એડ સ્ક્રીનમાં મેનુ બાર કોને કહેવાય એડ્રેસ બાર કોને કહેવાય ટૂલ બાર કોને કહેવાય લાઇબ્રેરી પેન કોને કહેવાય નેવિગેશન પેન કોને કહેવાય ડિટેલ્સ પેન કોને કહેવાય અને ફાઇલ લિસ્ટ એ આપણને પહેલાં સ્ક્રીનમાં બતાવ્યું હવે આપણે એનું ડીપમાં જોઈએ તો એમાં સૌથી પહેલું એડ્રેસ બાર છે તો એડ્રેસ બાર શું છે કે આપણે કોઈપણ ડોક્યુમેન્ટ લાઇબ્રેરી ઓપન કરી છે એનું એ આપણને એડ્રેસ બતાવે છે બરાબર અને આ જે આપણને સ્ક્રીન દેખાડી એમાં લાઇબ્રેરીઝમાં જે ડોક્યુમેન્ટ્સ છે એ શું બતાવે છે તો કે લાઇબ્રેરીઝમાં કયા કયા ડોક્યુમેન્ટ સંગ્રહાયેલા છે એ આપણને બતાવે છે પછી જે મેનુ બાર હતું કે કયા કયા મેનુ હતા તો કે ફાઇલ હતું એડિટ હતું વ્યૂ હતું ટૂલ્સ હતું અને હેલ્પ આ બધા એ અલગ અલગ મેનુ દર્શાવે છે મેનુ બાર ઉપર પછી આવે છે ટૂલ બાર ટૂલ બાર એટલે કે ફાઇલ અને ફોલ્ડરનો દેખાવ બદલવા ફાઇલની સીડીમાં કોપી કરવી વગેરે કાર્યો માટે તેનો ઉપયોગ થાય છે તમે જે લાઇબ્રેરી ખોલો તે પ્રમાણે ટૂલબાર પરના બટન દેખાશે બરાબર આપણે ડોક્યુમેન્ટ લાઇબ્રેરી ખોલીએ તો એ પ્રમાણેના આપણને ટૂલ બટન દેખાય પિક્ચર લાઇબ્રેરી ખોલીએ તો એ પ્રમાણેના બટન દેખાય મ્યુઝિક લાઇબ્રે લાઇબ્રેરી ઓપન કરીએ તો એ પ્રમાણેના ટૂલ દેખાય જેવી આપણે લાઇબ્રેરી ઓપન કરીએ એવા આપણને ટૂલ પર બટન દેખાશે આ ચિત્રમાં ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીમાં ઉપયોગી ટૂલ્સ તમે જોઈ શકો છો જો તમે પિક્ચર્સ કે મ્યુઝિક કે વિડીયો લાઇબ્રેરી ખોલો તો ટૂલ બાર પરના બટન તે પ્રમાણે એટલે કે અલગ દેખાશે મેં તમને કીધું એવી રીતે કે જે લાઇબ્રેરી આપણે ખોલીએ એ પ્રકારના બટન આપણને ટૂલ બાર ઉપર દેખાય પછી ચોથું આવે છે લાઇબ્રેરી પેન ચોથો એરો મેં જે તમને ઉપર બતાવ્યો હતો એ કે તમે જે લાઇબ્રેરીમાં છો તેનું નામ દર્શાવે છે બરાબર જ્યારે તમે લાઇબ્રેરી જેમ કે ડોક્યુમેન્ટ્સ મ્યુઝિક પિક્ચર્સ કે વિડીયોઝમાં હો ત્યારે જ લાઇબ્રેરી પેન દેખાય છે જો આપણને કેમ બતાવ્યું કે આપણે ઉપર આપણને જાય એરો બતાવ્યો હતો લાઇબ્રેરી પેન ચોથા નંબરનો એરો એમાં જો ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરી એટલે આપણે જે લાઇબ્રેરીમાં હોય એનું એ નામ દર્શાવે છે એવી રીતે પછી આપણે પિક્ચર્સ લાઇબ્રેરીમાં હોય મ્યુઝિક લાઇબ્રેરીમાં હોય કે વિડીયોઝ લાઇબ્રેરીમાં હોય તો જે લાઇબ્રેરીમાં હોય એનું એ લાઇબ્રેરી પેન ઉપર એનું એ નામ દર્શાવે છે પછી આ ચિત્રમાં તમે ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરી જોઈ શકો છો એટલે આપણને જે ઉપરની મેં તમને વિન્ડો સમજાવી ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીની વિન્ડો હતી ત્યારબાદ મિત્રો આવે છે ફાઇલ લિસ્ટ બરાબર જે નીચે આપણને એરો કરીને બતાવ્યું હતું સ્ક્રીનમાં તો એ ફાઇલ લિસ્ટ છે એ ફાઇલની યાદી છે મેં તમને કીધું કે કઈ કઈ ફાઇલ છે તો ટેક્સ્ટ બ્રાઇડી લિસ્ટ ટાઈગર વર્ડ આર્ટ આ બધી જે ફાઇલનું છગડ્યો કાઉન્સ કરી અને જે એરો મારી અને ફાઇલ એવું લખેલું છે એ આખું ફાઇલનું લિસ્ટ છે એ આપણી કોઈ પણ લાઇબ્રેરી કે ચાલુ ફોલ્ડરમાં જેટલી આપણે ફાઇલ સેવ કરેલી છે એની બધી જે યાદી એ આ ફાઇલ લિસ્ટમાં દર્શાવે છે અને એ આપણે ફાઇલ અથવા ફોલ્ડર ખોલી અને આપણે જે પણ ઉપયોગી ડેટા જોતો એ આપણે જોઈ શકીએ છીએ પછી આવે છે નેવિગેશન પેન જે પેલો એરો નીચે આપેલો છે તમને એમાં લખેલું જ છે એરો કરીને કે નેવિગેશન પેન એ તમારા કોમ્પ્યુટરમાં ફાઇલ અને ફોલ્ડર વચ્ચે કામ કરવા માટે તમે તેનો કરવા માટે તેનો ઉપયોગ થાય છે અને નેવિગેશન પેનમાંથી તમે વિવિધ ફાઇલ અને ફોલ્ડર જોઈ શકો છો તથા તેને ખોલી ખોલી શકો છો શું કીધું છે કે આપણા કોમ્પ્યુટરમાં ફાઇલ અને ફોલ્ડર આ બેની વચ્ચે જે કામ કરવાનું હોય ત્યારે આ નેવિગેશનનો ઉપયોગ થાય છે અને નેવિગેશનના ઉપયોગથી આપણે વિવિધ ફાઇલ અને ફોલ્ડરો કયા કયા છે એ જોઈ શકીએ છીએ પછી આ ચિત્રમાં તમને ડોક્યુમેન્ટ્સ હાઇલાઇટ થયેલું જોવા મળે છે બરાબર કારણ કે અત્યારે તેને આપણે ખોલ્યું છે ડોક્યુમેન્ટ્સ હાઇલાઇટ એટલે કે જો કે આ જે સ્ક્રીન તમને મેં બતાવી એમાં જુઓ જે નેવિગેશન પેનનો એરો છે એમાં તમને ડોક્યુમેન્ટ્સ એટલે કે આ અહીંયા તમને હાઇલાઇટ કરેલું છે એરો કરીને દેખાય છે એ ડોક્યુમેન્ટ્સ પેન અને પેન એટલે કે આપણે અત્યારે ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરી ખોલી છે એટલે આપણને ડોક્યુમેન્ટ્સ જે છે એ હાઈલાઇટ કરેલું બતાવ્યું છે હવે આવે છે ડિટેલ્સ પેન ડિટેલ્સ પેન એટલે કે તે ફાઇલની યાદીમાં પસંદ કરેલી ફાઇલ કે ફોલ્ડરની વિગતો દર્શાવે છે જો તમે ફાઇલ કે ફોલ્ડર ઉપર માઉસ પોઈન્ટર મૂકશો તો ડિટેલ્સ પેન તમને લેખકનું નામ ફાઇલમાં છેલ્લે કરેલ ફેરફારની તારીખ વગેરે દર્શાવશે ડિટેલ્સ એટલે એનો અર્થ શું થાય કે કોઈ પણ વિગતો બરાબર તો આપણે ડિટેલ્સ પેન જે છે જે આપણે નેવિગેશન પેનની બાજુમાં જે એરો આપેલો છે ડિટેલ્સ પેન એ શું આપણને દર્શાવે છે કે એમ આપણે જેટલી પણ ફાઇલ અથવા ફોલ્ડર આપણે જેટલા પસંદ કરેલા હોય એની આપણને એ એની ઉપર આપણે માઉસ મૂકીએ પોઈન્ટર માઉસનું એટલે એ જે લાઈફ ફાઇલ અથવા ફોલ્ડર હોય એના લેખકનું નામ એ ફાઇલમાં આપણે ક્યારે છેલ્લે એડિટ કરેલું હતું એની તારીખ એ બધું જ આપણને ડિટેલ્સ એટલે કે ડિટેલ્સ પેન ઉપર દર્શાવે આ ચિત્રમાં ડિટેલ્સ પર અઢાર આઇટમ્સ એટલે કે ડોક્યુમેન્ટ ની અઢાર ફાઇલ અને ફોલ્ડરની સંખ્યા દર્શાવે છે ડિટેલ્સ દર્શાવી છે ને શું અઢાર આઇટમ્સ એવું મેં તમને કીધું હતું કે નીચે લખેલું છે એ શું દર્શાવે છે તો કે આ જે ડોક્યુમેન્ટ લાઇબ્રેરી આપણે ખોલી છે એમાં અઢાર ફાઇલ અને ફોલ્ડર એ બંને થઈ અને અઢાર આઈટમ્સ છે એની આપણને ટોટલ સંખ્યા દર્શાવી છે હવે આપણે ફાઇલ અને ફોલ્ડરની રચના કરીએ તે પહેલાં આપણે શું કરીશું તે સમજવા નીચેની આકૃતિ જુઓ જો ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરી બરાબર હવે ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરી છે એમાં અંદર છે જેમાં મુખ્ય ફોલ્ડર જેનું ફોલ્ડરનું નામ છે સ્પોર્ટ્સ બરાબર હવે એની અંદર બીજા બે સબ ફોલ્ડર છે ઇન્ડોર ગેમ્સ અને આઉટડોર ગેમ્સ પહેલાં મેઇન છે ડોક્યુમેન્ટ લાયબ્રેરી ડોક્યુમેન્ટ લાયબ્રેરીની અંદર મેઇન ફોલ્ડર છે એનું નામ છે સ્પોર્ટ્સ અને સ્પોર્ટ્સમાં એના બે સબ ફોલ્ડરો બનાવેલા છે ઇન્ડોર ગેમ્સ અને આઉટડોર ગેમ્સ ઇન્ડોર ગેમ્સમાં વળી પાછા એના બે સબ ફાઇલ છે ચેસ અને કેરમ એ બે છે એની ફાઇલો છે કે જે ઇન્ડોર ગેમ્સ ફોલ્ડરની અંદર છે પછી એવી જ રીતે આઉટડોર ગેમ્સ એમાં બે ફાઇલો છે ફૂટબોલ અને હોલી હોકી ફૂટબોલ આપણે ઘરની બહાર રમી શકીએ અને હોકી પણ આપણે ઘરની બહાર રમી શકીએ એટલે એ બેને આઉટડોર ગેમ્સમાં છે અને ચેસ અને કેરમ એ આપણે ઘરની અંદર બેસી અને રમી શકીએ એટલે એ ઇન્ડોર ગેમ્સ છે તો સૌ પ્રથમ ડોક્યુમેન્ટ લાઇબ્રેરી એમાં મેઇન સબ ફોલ્ડર છે સ્પોર્ટ્સ એમાં બે સબ ફોલ્ડર છે ઇન્ડોર અને ઇન્ડોર ગેમ્સ અને આઉટડોર ગેમ્સ ઇન્ડોર ગેમ્સની અંદર બે ફાઇલો સેવ કરેલી છે ચેસ અને કેરમ આઉટડોર ફોલ્ડર્સની અંદર બે ફાઇલો સેવ કરેલી છે ફૂટબોલ અને હોકી આનો અર્થ એ કે આપણે ઇન્ડોર ફોલ્ડ ઇન્ડોર ગેમ્સ ફોલ્ડરમાં બે ફાઇલની રચના કરીશું ચેસ અને કેરમ અને આઉટડોર ગેમ્સ ફોલ્ડરમાં બે ફાઇલની રચના કરીશું ફૂટબોલ અને હોકી અને આ બંને સબ ફોલ્ડર ઇન્ડોર ગેમ્સ અને આઉટડોર ગેમ્સની રચના મુખ્ય ફોલ્ડર એટલે કે સ્પોર્ટ્સ નામનો જે મુખ્ય ફોલ્ડર છે એમાં સંગ્રહાયેલું છે બરાબર તો આ હતું આખી ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીનું ડિટેલ્સ બરાબર હવે આના પછી આપણે આ ફાઇલ અને ફોલ્ડરમાં કેવી રીતે કામ કરું એ આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું અહીંયા સુધી મિત્રો તમારે સરસ રીતે એક વખત વાંચીને અભ્યાસ કરી લેવાનો છે કારણ કે જ્યાં સુધી મિત્રો આપણી સ્કૂલ ચાલુ નહીં થાય ત્યાં સુધી આપણે આના પ્રેક્ટિકલ લેક્ચર કરી શકીશું નહીં એટલે હું તમને જેટલું કરાવું છું એટલું તમારે સાથે સાથે રિવિઝન પણ કરતું જવાનું છે જય હિન્દ થેન્ક યુ